સુરતના ભેસાણ વિસ્તારમાંથી 2017માં યુવકની લાશના ટુકડા મળ્યા હતા। આ કેસમાં પોલીસે તપાસ શરૂ કર્યા બાદ મૃતક યુવકનું નામ મોહમ્મદ ફકરુદ્દીન હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે ગુનામાં નાસ્તા ફરતા મુસ્લિમ દંપતીને ઝડપ્યા છે। બિહારમાં ફરજ બજાવતા પોલીસના ભાઈની વર્ષ 2017માં ભેસ્તાનમાં માથુ અને સોનારી ગામે ધડ મળવાની ઘટનામાં પાંડેસરા પોલીસે મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો। હૈદરાબાદથી મૌલવી તેની પત્નીને દબોચી લીધી। આ બંને 7 વર્ષથી ભાગતા ફરતા હોય। પોલીસે તેલંગાણામાં હૈદરાબાદમાં મુસ્લિમ વેશ ધારણ કરી 5 દિવસ સુધી વોચ ગોઠવીને દંપતીની ભાળ મેળવી હતી। સ્થાનિક પોલીસની મદદ લઈ અકબર અલી મોહમ્મદ સફાયત શેખ અને તેની પત્ની અફસાના બેગમ અકબર અલી શેખની ધરપકડ કરી છે। મૃતકનો ભાઈ સુરતમાં શોધવા આવ્યો હોય, જેમાં તેને 2 સગીરો મળ્યા હતા અને જેમણે જણાવ્યું કે શેઠ અકબર અલી તેની પત્ની અફસાના 18 વર્ષીય ફકરુદ્દીનને લોખંડના સળિયા વડે હત્યા કરી હતી। હત્યારો મૌલવી અકબર અલી મોપેડ પર 2 સગીરો સાથે 3 થેલીમાં માથું, ધડ અને હાથપગના ટુકડા કરી ફેંકી પત્નીને લઈને ભાગી ગયો હતો। મૌલવી વતન બિહારથી 7 સગીરોને સાડીમાં સ્ટોન અને મજૂરી કામ માટે લાવ્યા હોય, જો કે કામમાં ભૂલ થતા તેણે હત્યા કરી હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।